દરેક ઘર માટે સેફટી એક પ્રાયોરિટી બની ગઈ છે અને હવે સુરક્ષિત રહેવું તે બધાનો અધિકાર છે. તેથી જ અબડાને સબડા બનાવતો એક સેમિનાર યોજાયો સ્પેશિયલ ફોર બ્રેવ ગર્લ્સ. આજનો સમાજ કે જ્યાં નારી હવે એટલી સક્ષમ થઈ ગઈ છે કે હવે પોતાની કાળજી જાતે લઈ શકે છે અને તેને વધુ સક્ષમ બનાવવા કેટલાક કોર્સિસ અવેલેબલ થઈ ગયા છે જેનાથી કેટલીક સિચ્યુએશનમાં તે પોતાનો બચાવ કરી શકે. પણ તે છતાં આજે જ્યારે કોઈ છોકરી કોલેજ જાય છે તો તેના પેરેન્ટ્સને ચિંતા સતાવતી હોય છે કે તેમની લાડલી સલામત પરત ફરશે કે નહીં. અને હવે તો નાની બાળકીઓ પણ સલામત નથી રહી. તો આ બધી પ્રોબ્લેમ્સનો સામનો કરવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આયોજન થયું એક સેમિનારનું કે જેમાં ગર્લ્સ અને સ્ત્રીઓને સેલ્ફ ડિફેન્સના ટિપ્સ આપવામાં આવ્યા. સંદેશો આપવા માંગ્યા છે સમાજને કે દરેક જણ જોડે ફિઝિકલ ઇન્વેસ્ટમેન્ટ હોય છે, ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ જે બૌદ્ધિક સંપત્તિ કહેવાય. બૌદ્ધિક સંપત્તિ વસ્તુ એવી છે કે આજના જમાનામાં દરેકની જોડે દરેક વસ્તુ છે, પણ જ્ઞાનનો અભાવ, જ્ઞાનનો પ્રસાર, પ્રચાર વસ્તુનો જે કોન્સેપ્ટ છે એ વસ્તુ લોકો સમજી નથી શકતા. અને આવા ઇન્ટેલિજન્ટ જે વ્યક્તિઓ છે એમના નોલેજ શેરિંગથી સમાજમાં એ વસ્તુનો પ્રસાર થાય એવું અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અગર કોઈ તમને છેડતી કરે છે તો તમે એને આમ આમ એ સકમ ના થઈ જાઓ, તમે એને સામનો કરો. કઈ રીતે સામનો? એને આમ આમ આંખોથી જોઈને. એ બધી ચીજો ઇમ્પોર્ટન્ટ છે તો જ તમે તમારા સેલ્ફને બચાવી શકો. તો તમે એવું ના વિચારતા કે કોઈ સુપરમેન આવીને તમને બચાવવાનો છે, એ પોસિબલ નથી. એ રીતે મારે આવી બધી ઘણી નાની નાની ટિપ્સ છે પણ જે બહુ કામ લાગશે. સ્ત્રીની લાઈફમાં બનતી આવી અલગ અલગ ઘટનાઓને રોકવા માટે એક્સપર્ટ રોઝાન ખંભાતાએ શેર કર્યા કેટલાક ટિપ્સ કે જે દરેક ગર્લ કે લેડીને કામ આવી શકે જ્યારે તેની કોઈ છેડતી કરે તો. સેમિનારમાં ભાગ લેનાર પાર્ટિસિપન્ટ્સે પણ આ સેમિનારનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને તેમાંથી મળેલી ઇન્ફોર્મેશનને પોતાની લાઈફમાં ઉતારવાનો વિચાર કર્યો. આવા પ્રોગ્રામ દરેક વખતે મહિના એટલે દરેક મહિને થવા જોઈએ અને આપણી લેડીઝમાં અવેરનેસ લાવવી જોઈએ. કારણ કે અત્યારે જે ક્રાઇમ થઈ રહ્યા છે લેડીઝ સાથે વધારે થઈ રહ્યા છે, તો એ લોકોમાં અવેરનેસ હશે તો દે કેન ડિફેન્સ ધેમ સેલ્ફ. અને જો એક કોઈક એક જાણતું હશે, ચારમાંથી એક જાણતું હશે, તો બીજા ત્રણને બચાવી શકશે. તો આ રીતે વુમન માટે સેલ્ફ ડિફેન્સ પર યોજાયેલો સેમિનાર તો રહ્યો એકદમ ખાસ અને પાર્ટિસિપન્ટ્સે એટલો પસંદ આવ્યો કે એવી ઈચ્છા દર્શાવી કે આવા સેમિનાર દર મહિને યોજાવા જોઈએ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. દોસ્તો, સિટી લાઈફમાં હાલ તો બસ આટલું જ, પણ કાલે ફરીથી મળીશું સિટીની કેટલીક હેપનિંગ અને ઇન્ટરેસ્ટિંગ વાતો લઈને. ત્યાં સુધી બાય બાય.